લાંચિયા ભ્રષ્ટાચારી બાબુઓનો હવે જોરદાર વારો પડશે. ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે. હવે ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓની સંપત્તિ એ જપ્ત થશે. નવા કાયદા અંતર્ગત એસીબીના કેસ એ સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. આરોપી કે અન્ય નજીકના વ્યક્તિની પ્રોપર્ટી એ જપ્ત કરી શકાશે. આરોપી પાસે 1 કરોડ કે વધુની સંપત્તિ હશે તો જપ્ત કરી શકાશે. જે રીતે અન્ય વ્યક્તિના નામે ખરીદી જે પ્રોપર્ટી હશે તેની પણ તપાસ કરવામાં આવશે. એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચારી બાબુની સામે તપાસ કરવામાં આવશે. કાયદાની કલમ 3 હેઠળ તપાસ માટે ખાસ કોર્ટ રચવાની જોગવાઈ કરવામાં આવી છે. 1 વર્ષમાં જ કેસ ચલાવી સજા કરવાની કાયદામાં જોગવાઈ છે. આપણી સાથે કલ્પિન જોડાઈ ગયા છે. કલ્પિન, જે રીતે લાંચિયા ભ્રષ્ટાચારી બાબુઓની જે રીતે હવે એમનો વારો પડશે, એમની પણ જે સંપત્તિ છે તેના વિશે પણ જે રીતે જોગવાઈ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, આ કોર્ટની રચના કરવામાં આવી, શું વિગતો? ચોક્કસથી, ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક જે છે તે આજે સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાત વિધાનસભાની અંદર પારિત થયું છે, પસાર થયું છે. ખાસ કરીને આ બિલની જોગવાઈઓ તરફ એક નજર કરીએ છીએ ત્યારે ખૂબ મહત્વપૂર્ણ બિલ છે. આવનારા દિવસોની અંદર જ્યારે ભ્રષ્ટ બાબુઓ જે છે તે લાંચ લઈને જો કોઈ સરકારી કામ કરવાનો વિચાર કરશે તો ચોક્કસ તે નહીં કરી શકે, કારણ કે આ બિલ છે તેની અંદર કડક જોગવાઈઓ છે. કોઈ પણ લાંચિયા બાબુઓ છે તે ભ્રષ્ટાચાર નહીં આચરી શકે, અને જો આચરશે તો તેના સામે કડક જોગવાઈઓ જે છે તે આ બિલની અંદર રાખવામાં આવી છે. ઉપરાંત જો આ બિલની વાત કરવામાં આવે તો ખાસ કરીને ટૂંક જ સમયની અંદર જે કલમ કાયદાની જે કલમો છે તે કલમોના આધારે એસીબી દ્વારા જે આખા કેસની જે છે તે તપાસ કરવામાં આવી રહ્યો છે. એસીબી દ્વારા એક સ્પેશિયલ કોર્ટની પણ રચના જે છે તે કરવામાં આવશે. એસપી કક્ષાના અધિકારીઓ સીધી આ કેસની તપાસ કરશે. ઉપરાંત જો ભ્રષ્ટાચારી બાબુઓ અધિકારીઓ દ્વારા જો ભ્રષ્ટાચાર આચરીને અન્ય વ્યક્તિના નામે જો સંપત્તિ લીધી હશે તો તેની સંપત્તિ જપ્ત પણ થશે, અને જે તે વ્યક્તિ જે છે અન્ય વ્યક્તિ હશે તો એ અન્ય વ્યક્તિ સામે પણ ગુનો છે તે દાખલ થશે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ બિલ ખૂબ મહત્વનું છે, ન માત્ર ખાસ કરીને આજના દિવસ માટે પરંતુ ગુજરાતના આવનારા વર્ષો અને દિવસો માટે. આ જે ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક છે તે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે, અને આ બિલની પણ દૂરોગામી અસરો આખા રાજ્યની અંદર જોવા મળશે. જી બિલકુલ કલ્પિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.